તો રાજ્યની રાજકુમાર સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની હોય તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 300થી વધારે બાળકોએ વેશભૂષામાં ભાગ લીધો હતો અને ભારત માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન ગાય ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય સંઘના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાની પૂજા કરી હતી ત્યારબાદ બાળકો દ્વારા ભારત માતાની સુંદર રંગોળી બનાવવામાં આવી હતી અને બાળકો દ્વારા વેશભૂષામાં વિવિધ પાત્રો ભજવવા આવ્યા હતા. પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. બાળકોને શહીદો વિશે ખાસ માહિતી પણ આપવામાં આવી હતી. મારું નામ બાબરિયા કાજલ. અહીં રાજકુમાર સ્કૂલની અંદર આજે અમારી સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં વેશભૂષા કાર્યક્રમ છે, ભારત માતા પૂજનનો કાર્યક્રમ છે અને વેશભૂષાની અંદર કેટલા બધા બાળકો જે આપણા રાષ્ટ્રને લગતા જે અલગ અલગ નેતાઓ છે, કમાન્ડો છે, સૈનિકો છે, આર્મીમેન બની અને અહીંયા આજે આવ્યા છે. આ આયોજનનું અમારો મુખ્ય હેતુ એ છે કે આજની જે જનરેશન છે એ જનરેશનને જે બાળકો પોતાના અલગ અલગ વેશની અંદર આવ્યા છે તો એના દ્વારા બીજા બાળકો પણ પ્રેરિત થાય અને એ નેતાના પહેરવેશને નેતાને ઓળખે, એટલા માટે અમે આજે અહીં આ સ્કૂલની અંદર પ્રજાસત્તાક દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરેલું છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.